चलो विद्यार्थी मित्रों, लास्ट लेक्चर नी अंदर आपणे चैप्टर नंबर 4 नी अंदर एटले के सदिश नी अंदर आपणे सदिश एमना माटे अलग अलग नाना नाना टॉपिको विचारेला हता, जेमनी अंदर आपणे वात करी थी एकम सदिश नी, पछी शून्य सदिश नी चर्चा करी थी। अने आ जे सदिश छे ए सदिश एना माटे आपणे थोड़ुंक आगळ विचारवुं छे। चलो एक परिमाण ની અંદર આપણે વિચાર દીધું સદિશ છે, એકમ સદિશ હોય તો એકમ સદિશ માટે આપણે એમ કીધું હતું ભાઈ સદિશ એને દર્શાવવો છે તો જે તે સદિશ તમારે જોઈએ છે તો શું કરવું પડે, તો કે જે તે સદિશ એનું મૂલ્ય અને તેની દિશામાં તમારે એકમ સદિશ એને ધ્યાનમાં લેવો પડે। હવે આ જે સદિશ છે એના માટે આપણે એમ કીધું હતું એક્સ અક્ષની દિશામાં એકમ સદિશ હોય તો આઈ કેરેટ, વાય અક્ષની દિશા હોય તો જે કેરેટ, અને z અક્ષની દિશા હોય તો k કેરેટ વડે દર્શાવવામાં આવે છે। અત્યારે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દ્વિપરિમાણની અંદર સદિશ એનું વિભાજન। આગળ આપણે એક સદિશના વિભાજનની ચર્ચા તો કરી છે, હવે જે આપણે ચર્ચા કરવાના છીએ એ ચર્ચા આપણી દ્વિપરિમાણમાં થશે, દ્વિપરિમાણમાં સદિશનું વિભાજન, દ્વિપરિમાણમાં સદિશનું વિભાજન। અગત્યનો પોઈન્ટ છે દોસ્તો, દ્વિપરિમાણમાં આપણે સદિશ એનું વિભાજન કઈ રીતે કરી શકીએ એ વસ્તુને આપણે અહીંયા સમજવી છે। ચાલો તો પહેલા આપણે વિચારીએ કે ભાઈ આપણી પાસે અહીંયા માની લો કે કોઈ એક દ્વિપરિમાણની અંદર આપણે કોઈ એક સદિશ છે એ સદિશ માટે વિચારવું। ચાલો તો દ્વિપરિમાણની અંદર અહીંયા માની લો કે આપણે એક સદિશ એને ધ્યાનમાં લઈએ છીએ, બરાબર, ધારી લો કે હું તમને નામ આપી દઉં આ સદિશ એ છે, આ એક્સ અક્ષ છે અને આ છે વાય અક્ષ। સદિશ એ જે છે એ એક્સ અક્ષ સાથે થીટા જેટલો ખૂણો બનાવે છે, તો અહીંયા આપણે દ્વિપરિમાણ માટે વિચારવું છે તો આ જે સદિશ એ છે ને એ સદિશ એ એમાંથી આપણે એક્સ અક્ષ પર લંબ દોરવાનો છે દોસ્તો, સદિશ એ પરથી એક્સ અક્ષ પર અને સદિશ એ પરથી વાય અક્ષ પર આમ બંને રીતે લંબ દોરવામાં આવે। તો એક્સ અક્ષ ઉપર લંબ દોરીએ તો આ એક્સ અક્ષની દિશામાંનો એક ઘટક મળ્યો કહેવાય, અને અહીંયા આપણને એક વાય અક્ષની દિશામાં એક ઘટક મળી ગયો। તો એક્સ અક્ષની દિશામાંનો જે ઘટક છે એને દર્શાવીએ આપણે એ એક્સ, કઈ દિશા છે એક્સ દિશા એટલે આઈ કેરેટ લીધો, વાય અક્ષની દિશા છે તો એને દર્શાવીએ એ વાય, કયો કેરેટ આવશે જે કેરેટ, બરાબર છે। એટલે આ એક સદિશ હતો એ સદિશને આપણે શું કર્યું બે દિશામાં બે ઘટકો પાડી દીધા, જ્યાં ax i કેરેટ, ax i કેરેટ એ શું તો કે સદિશ a નો કઈ દિશામાંનો x અક્ષની દિશામાંનો, સદિશ a નો x અક્ષની દિશામાંનો ઘટક। ચલો સેમ રીતે શું લખીએ ay j કેરેટ, તો ay j કેરેટ એટલે શું થાય સદિશ એ નો વાય અક્ષની દિશામાંનો ઘટક, કઈ દિશામાંનો વાય અક્ષની દિશામાંનો ઘટક। હવે આ જે સદિશ છે એ સદિશને આપણે લખવું હોય તો પરિણામી રીતે આપણે લખવા જઈએ તો આપણે આ રીતે લખી શકીએ સદિશ એ, સદિશ એ ઇઝ ઇક્વલ ટુ એ એક્સ આઈ કેરેટ પ્લસ એ વાય જે કેરેટ, અથવા તમે જનરલી લખવા જાઓ તો આ રીતે લખી શકાય સદિશ એ બરાબર એ એક્સ, સોરી એ એક્સ સદિશ પ્લસ એ વાય સદિશ। પણ આ જે બંને સદિશ હતા એ એક્સ અને એ વાય એને આપણે અદિશમાં ફેરવા, એટલે તમે જો પાછળ આપણે શું મૂક્યું છે આઈ કેરેટ અને જે કેરેટ લખવો પડ્યો છે। હવે કોઈ પણ સદિશનું આપણે મૂલ્ય જોઈતું હોય, આ યાદ રાખજો ખાસ, કોઈ પણ સદિશનું મૂલ્ય મેળવવું હોય તો જે તે સદિશ એનું મૂલ્ય મેળવવા માટે એક સિમ્પલ વસ્તુ યાદ રાખવાની છે, તેમના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ। ફરી પાછું બોલું છું, ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ, બરાબર છે। ચાલો આ સદિશ એ છે તો સદિશ એ નું મારે મૂલ્ય જોઈએ છે તો એનું મૂલ્ય મેળવવા માટે હું લઈ લઉં છું અહીંયા મોડ સદિશ એ ઇઝ ઇક્વલ ટુ, ઘટક કયા કયા કહેવા છે દોસ્તો આની અંદર, તો આ જે છે ને આપણી પાસે સદિશ છે એમની અંદર આપણે ઘટકો જોઈએ તો ઘટક તરીકે લખાય એ એક્સ અને બીજો લખાય શું એ વાય,
तो ax ax स्क्वायर प्लस ay स्क्वायर तो i અને j નું શું તો દોસ્તો i અને j એના માટે તમે જો સમજો આ રીતની પરિસ્થિતિ છે તમારી પાસે ax i કેરેટ હવે તમે આનો સ્ક્વેર કરો તો સ્ક્વેર કરશો એટલે પરિસ્થિતિ તમારી પાસે આવી થશે ax નો સ્ક્વેર ઇનટુ i કેરેટ નો સ્ક્વેર હવે i કેરેટ j કેરેટ અને k કેરેટ એના માટે નિયમો એવા છે સદિશ i ઇનટુ સદિશ i હોય તો ઇઝ ઇક્વલ ટુ આ વચ્ચેથી આપણે ડોટ કાઢીએ ને ડોટ આ ડોટ છે ને એ અત્યારે કયો ગુણાકાર કહેવાય તો આ ડોટ જે છે ને એ અદિશ ગુણાકાર કહેવાય બરાબર કયો ગુણાકાર કહેવાય અદિશ ગુણાકાર અને સમજો બે વસ્તુ થશે અત્યારે આપણે ડોટ ઉપર ચર્ચા કરીએ છીએ તો આ કયો ગુણાકાર આવશે અદિશ ગુણાકાર પછી આગળ જતા આપણે જે ચેપ્ટર ભણીશું કાર્ય ઉર્જા પ્રમેય એમની અંદર આપણે ચર્ચા કરીશું સદિશ ગુણાકારની ક્રોસ આવે ક્રોસ એને શું કહેવાય સદિશ ગુણાકાર અત્યારે ડોટ છે એટલે કયો ગુણાકાર અદિશ ક્રોસ હોય તો સદિશ બરાબર છે હવે બીજી બાબત એ નોંધવાની છે તમારે કે જો તમે ડોટ કાઢી નાખશો તો ડોટ કાઢશો એટલે તમારે કોસ થીટા લગાડવું પડશે બરાબર ડોટ કાઢી નાખો તો ક્રોસ કોસ થીટા અને ક્રોસ કાઢી નાખો તો એના માટે લાગે સાઈન થીટા ચાલો અત્યારે આપણે ડોટ વચ્ચેથી કાઢીએ તો એનો મતલબ એવો થયો i આ આ ડોટ કાઢીએનો મતલબ શું સદિશમાંથી આપણે એને અદિશમાં ફેરવીએ છીએ જોજો સમજો બરાબર હું એમ નથી બોલતો કે અદિશ ગુણાકાર અદિશ ગુણાકાર અદિશ કહેવાશે પણ શબ્દ બોલું છું સદિશ કારણ કે આ જે i કેરેટ છે ને મને દિશા બતાવે તો સદિશમાંથી આપણે એને કેમાં ચેન્જ કરીએ અદિશમાં સદિશમાંથી તમે અદિશમાં ચેન્જ કરો એટલે ઉપર સદિશ હોય તો એ અને ઉપર કેરેટ હોય તો એ બધું જ નીકળી જશે આઈ આઈ બરાબર સોરી આઈ 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 અહીંયા કેરેટ બતાવ્યો નહીં આવે એટલે આઈ આઈ અને પાછળ શું લાગી જશે કોસ થીટા કોસ થીટા હવે બંને આઈ છે તો બંને આઈ સેમ જ દિશા દર્શાવશે એક્સ અક્ષની તો એની વચ્ચેનો ખૂણો કેટલો થશે ઝીરોનો તો આઈ ઇન્ટુ આઈ કોસ ઝીરો કોસ ઝીરો એટલે કેટલા વન કેટલા થશે દોસ્તો વન થશે તો આઈ ઇન્ટુ આઈ એટલે શું લખાય આઈ સ્ક્વેર બરાબર આઈ ઇન્ટુ આઈ એટલે શું લખાય આઈ સ્ક્વેર અને આઈ એ શું છે એકમ સદિશ છે એટલે એનું મૂલ્ય શું થઈ ગયું વન તો આઈ ડોટ આઈ હોય તો શું લખાય વન લખાય સેમ રીતે જે ડોટ જે છે તમારી પાસે જે ડોટ જે તો પણ વન ઇક્વલ ટુ કે ડોટ કે કે કેરેટ ડોટ કે કેરેટ પણ માની લો કે હું તમને એમ કહું કે i કેરેટ ડોટ j કેરેટ તમારી પાસે હોય i કેરેટ ડોટ j કેરેટ હોય અથવા j કેરેટ ડોટ k કેરેટ હોય અથવા k કેરેટ ડોટ i કેરેટ હોય આ રીતની ત્રણ અલગ અલગ પરિસ્થિતિ હોય દોસ્તો i અને j એનો ગુણાકાર આપણે કરીએ કોનો કોનો i અને j નો આપણે ગુણાકાર કરીશું તો એવી પરિસ્થિતિની અંદર i અને j એ બંને એકબીજાને લંબ કહેવાશે સેમ રીતે j અને k લંબ k અને i લંબ બધા જ એકબીજાને લંબ છે તો cos 90 ઇક્વલ ટુ કેટલા થઈ જશે દોસ્તો 0 બરાબર અહીંયા યાદ રાખજો આપણે કોઈ પણ સદિશનું મૂલ્ય લેવું એટલે શું કરવું તો કે જે તે સદિશનું મૂલ્ય એટલે તેના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ સપોઝ કે તમને આવું આપ્યું છે ભાઈ સદિશ i બરાબર 2i કેરેટ પ્લસ 3j કેરેટ ચાલો આ પરિસ્થિતિ છે તમને એમ કે ભાઈ સદિશ એનું મૂલ્ય જણાવો તો મોડ સદિશ લેવાનું મોડ એટલે મૂલ્ય માનાંક તો શું કરવાનું તો કે ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ ઘટક કોણ છે 2 2 નો વર્ગ પ્લસ બીજો ઘટક કોણ છે 3 તો 3 નો સ્ક્વેર તો ઇઝ ઇક્વલ ટુ 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 9 ને 4 13 એટલે આનો આન્સર કેટલો થયો દોસ્તો વર્ગમૂળમાં 13 ખ્યાલ આવશે આ રીતે ચાલો હવે આ આ તો આપણી પાસે મૂલ્યની વાત થઈ ગઈ હવે આના ઘટકો જે હકીકતમાં છે ને એ ઘટકો માટે આપણે વિચારીએ તો ફરી પાછી હું તમને રચના બતાવી દઉં અહીંયા અહીંયા આપણી પાસે માનો કે સદિશ a છે
જે આપણે આગળ વાત કરીએ મુજબ સદિશ a એ x અક્ષ સાથે કેટલાનો ખૂણો બનાવે છે થીટાનો બરાબર છે હવે એના માટે પાછા આપણે શું કરીએ લંબ દોરીએ એટલે અહીંથી લંબ દોર્યો x અક્ષ પર અહીંયાથી લંબ દોર્યો y અક્ષ પર એટલે આ દિશામાં એક ઘટક મળ્યો આપણને અને આ દિશામાં એક ઘટક મળ્યો એટલે આ એક રેખા બતાવીએ અને આ એક રેખા થઈ ગઈ જોઈ લો તો આને શું કીધું તો આપણે ax i કેરેટ આને શું કીધું ay j કેરેટ હવે આ ax કેટલા હશે અને ay કેટલા હશે એ મારે જાણવું છે તો આકૃતિ પર તમે ત્રિકોણ દેખાય જો બે ત્રિકોણ આ બે જે ત્રિકોણ દેખાય છે એ ત્રિકોણની અંદર એમાં નીચેનો જે ત્રિકોણ છે ને એનો જ આપણે ઉપયોગ કરે કારણ આ જે છે લાલ આ બાજુ અને આ બાજુ બંને કેવી હોય સમાંતર હોય સરખી હોય તો આને પણ શું કહી શકીએ આપણે ay j કેરેટ લખી શકાય તો આકૃતિ પરથી હું ધ્યાનમાં લઈ લઉં છું આકૃતિ પરથી પહેલા હું લઈ લો માની લો કે cos થીટા તો cos થીટાનું સૂત્ર શું થાય દોસ્તો સામેની બાજુ કે પાસેની બાજુ તો પાસેની બાજુ છેદમાં કર્ણ પાસેની બાજુ કેટલી છે ax યાદ રાખજો કોઈ પણ ત્રિકોણમિતીય વિધેયનો ઉપયોગ કરો ને તમે ત્યારે એમની અંદર તમારે સદિશ સ્વરૂપે બતાવવાનું નથી એમાં હંમેશા કયું સ્વરૂપ આવશે અદિશ એટલે માત્ર ax મેં ધ્યાનમાં લીધું છે કર્ણ કેટલો છે કર્ણ છે તમારી પાસે અહીંયા સદિશ a તો માત્ર શું લખાય a તો ax બરાબર શું આવ્યું દોસ્તો ax બરાબર a cos થીટા બરાબર છે ax બરાબર શું a cos થીટા સેમ રીતે આપણે લઈએ sin થીટા તો sin થીટા ઇઝ ઇક્વલ ટુ આવશે સામેની બાજુ કેટલી છે ay તો ay ના છેદમાં આવશે a તો ay બરાબર a sin થીટા ay બરાબર શું a sin થીટા તો હવે આને યાદ કઈ રીતે રાખશો દર વખતે શું તમે આ ત્રિકોણ દોરશો લંબ દોરશો નહીં એના માટે સિમ્પલ વસ્તુ છે દોસ્તો તમારે એટલું યાદ રાખવાનું છે કે ભાઈ સદિશ આ નોંધ તરીકે યાદ રાખી દેજો કોઈ પણ સદિશ આપેલો હોય તો સદિશ જે અક્ષ સાથે ખૂણો બનાવે જે અક્ષ સાથે ખૂણો બનાવે તે ઘટક તમે લેશો ને તે ઘટક એ cos થીટા વાળો આવશે અને બાકીનો જે ઘટક આવે એ બાકીનો ઘટક તમારો જે આવશે એ sin થીટા વાળો આવશે ક્લિયર હું તમને ફરી પાછું એક ઉદાહરણ આપીને સમજાવું તમને એમ કહી દઉં માની લો કે ભાઈ આ સદિશ છે આપણી પાસે અહીંયા આ સદિશ છે આપણી પાસે સદિશ સી ચાલો તમને એમ કહું ભાઈ સદિશ સી અહીંયા થીટા જેટલો ખૂણો બનાવે છે બોલો આના ઘટક કેટલા થશે બે ઘટક એક્સ અક્ષની દિશામાંનો ઘટક પૂછું તો તમારે જે સદિશના ઘટક લેતો હોય ને એનું મૂલ્ય તો આગળ દર્શાવવાનું જ છે તમને હું એમ કહું ભાઈ સી ના એક બે ઘટક બોલો એક્સ અક્ષની દિશામાંનો ઘટક સી એક્સ અને y અક્ષની દિશામાંનો ઘટક સી વાય બોલો સી એક્સ બરાબર શું તો તમે તરત જ બોલશો કોની સાથે ખૂણો બનાવે છે એક્સ અક્ષ સાથે તો એ દિશામાંનો જે ઘટક આવે એ ઘટક એને કહેવાય સી કોસ થીટા એટલે એક્સ અક્ષનો ઘટક કયો થઈ ગયો સી કોસ થીટા વાય અક્ષનો ઘટક એને શું કહેવાય સી સાઇન થીટા એક્સ અક્ષની દિશામાંનો જે ઘટક છે ને એને આપણે સમાંતર ઘટક પણ બોલી શકીએ એટલે પેરેલલ બે લાઈન ડ્રો કરી છે મેં અહીંયા અને વાય અક્ષની દિશામાંનો જે ઘટક છે એને લંબ કહેવાય લંબ ઘટક એટલે પરપેન્ડિક્યુલર બતાવ્યું છે સપોઝ કે તમને આ રીતનો કોઈ બે રચના આપી છે આ રચનાની અંદર તમને એવું કહી દીધું છે કે અહીંયા સદિશ છે આ સદિશ p સદિશ p જે છે અહીંયા ખૂણો બનાવે છે થીટાનો આ x અક્ષ છે અને આ છે દોસ્તો y અક્ષ બોલો ચલો x અક્ષની દિશામાંનો ઘટક કેટલો બે ઘટક લેવા પડશે અહીંયા આપણે બે ઘટકની અંદર p ના બે ઘટક px અને p નો બીજો ઘટક py px બરાબર p cos થીટા નહીં કેમ અહીંયા ખૂણો બનતો નથી જુઓ ખૂણો બને છે y અક્ષ સાથે તો y અક્ષ તરફનો જે ઘટક આવશે ને એ cos વાળો આવશે એટલે p cos થીટા અને x અક્ષનો જે ઘટક આવે એ કયો આવશે p sin થીટા બરાબર છે એટલે આ જે અક્ષ સાથે ખૂણો બનતો હોય એ ઘટક તમારો કયો આવશે cos થીટા વાળો આવશે અને બાકીનો ઘટક કયો આવશે દોસ્તો sin થીટા વાળો ક્લિયર હવે મારે દિશા જોઈએ છે
कोई तमने पूछी ना कि भाई सदिश नी दिशा बताओ, दिशा बताओ एनो मतलब तमारे हमेशा टेन थीटा मेळवानो, शु मेळवानो टेन थीटा, टेन थीटा એટલે શું થાય, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, અહીંયા જોઈ લો આકૃતિમાં આ જે રચના છે એમાં સામેની બાજુ કઈ છે, આ વાય અક્ષ બરાબર, અને પાસેની વાય આઉટ એક્સ અક્ષ આવશે, તો લખાય શું અહીંયા એ વાય ના છેદમાં એ એક્સ, તો થીટા બરાબર ટેન ઇનવર્સ એ વાય ના છેદમાં શું લખાય એ એક્સ, આ તમારી દિશા એટલે ખૂણો તમે મેળવશો ને, એ જે ખૂણો આપણો આવશે ને એ ખૂણો એ આપણને દિશા આપશે, શું આપે, ખૂણો શું આપે, દિશા, કે ભાઈ કોની સાથે અથવા કઈ તરફ તમે થીટા મળી ગયો, ચાલો તમને હું એમ કહું થીટા આપણો આન્સર આવ્યો 15 ડિગ્રી, તો એનો મીનિંગ શું થયો, એક્સ અક્ષ સાથે કેટલાના ખૂણે, 15 ડિગ્રીના ખૂણે સદિશ રહેલો છે, એટલે આ થયું દ્વિપરિમાણમાં સદિશના ઘટકો, ખ્યાલ આવશે, ખાસ તમારે યાદ રાખવાનું છે કોસ કોને લેવું છે અને સાઇન કોને લેવું છે, અને કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે શું, તો કે જે તે સદિશનું મૂલ્ય એટલે તેના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગ, ક્લિયર, ચાલો ત્યાર પછી આપણે ચર્ચા કરીએ, તો એમની અંદર આપણે જવાનું થશે, એમાં આપણે ત્રિપરિમાણના ઘટકો આપણે વિચારવા પડશે, બરાબર, ચાલો ત્રિપરિમાણમાં સદિશનું વિભાજન ધ્યાનમાં લે, અત્યારે આપણે દ્વિપરિમાણમાં ચર્ચા કરી છે, હવે ત્રિપરિમાણમાં સદિશનું વિભાજન, ચાલો કેટલા પરિમાણમાં જોઈએ, ત્રિપરિમાણમાં, ત્રિપરિમાણમાં સદિશનું વિભાજન જોઈતું હોય તો આપણે ત્રિપરિમાણ દર્શાવવો પડે, અહીંયા પહેલા તો આ દ્વિપરિમાણ થયા, હજુ અહીંથી એક બતાવી દઉં, એટલે આ કેટલા થઈ ગયા, ત્રિપરિમાણ, એક્સ અક્ષ વાય અક્ષ અને ઝેડ અક્ષ, માની લો કે હવે આપણી પાસે અહીંયા કોઈ સદિશ છે, આ સદિશ એને આપણે દર્શાવો, ધારી લો કે આ સદિશ છે, સદિશ એ, સદિશ એ જે છે એ સદિશ એ એના અલગ અલગ ઘટકો બનશે, અહીંયા અલગ અલગ ખૂણાઓ તૈયાર થશે, તો સદિશ એ જે છે એ સદિશ એ માટે આપણે વિચારવું પડશે કે ભાઈ ત્રણ સમતલની અંદર કામ કરાવવું છે, આપણે કેટલા સમતલમાં, ત્રણ સમતલમાં કામ કરાવવું છે, સદિશ એ એ ધારી લો કે એક્સ અક્ષ સાથે એક ખૂણો બનાવશે, ટોટલ ખૂણો આ આલ્ફા, વાય અક્ષ સાથે ખૂણો બનાવશે, એ વાય અક્ષ સાથે ખૂણો જે બને એ ખૂણો બીટા, અને ઝેડ અક્ષ સાથે ખૂણો બનાવે છે, ધારો કે ગેમા, એક્સ અક્ષ સાથે આલ્ફા, વાય અક્ષ સાથે બીટા, ઝેડ અક્ષ સાથે ખૂણો બનાવે છે ગેમા, તો સદિશ એના આપણે ત્રણ ઘટક લઈએ, સદિશ એના આ રીતે લખી શકાય, એ એક્સ આઈ કેરેટ પ્લસ એ વાય જે કેરેટ પ્લસ એ ઝેડ કે કેરેટ, ક્લિયર, હવે ત્રણ ઘટકોની સ્વરૂપે લઈએ તો એ એક્સ બરાબર શું, તો કે એ એક્સ બરાબર એ કોસ આલ્ફા, એ વાય બરાબર શું, તો કે એ વાય બરાબર એ કોસ બીટા, અને એ ઝેડ બરાબર શું, તો કે એ કોસ ગેમા, જે અક્ષ સાથે જેટલો ખૂણો બનાવે છે એટલો ખૂણોનો આપણે ઘટક અહીંયા પસંદ કરીશું, ખ્યાલ આવશે, અને ત્રિપરિમાણમાં આપણે એને આ રીતે દર્શાવી શકીએ, હવે એનું મૂલ્ય જોઈતું હોય તો મોડ સદિશ એ બરાબર ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ, એટલે એ એક્સ સ્ક્વેર પ્લસ એ વાય સ્ક્વેર પ્લસ એ ઝેડ સ્ક્વેર, એટલે આ ત્રણે ત્રણ ઘટકોનો તમે સરવાળો કરી દીધો, એનો વર્ગ કરી અને સરવાળો કરી દીધો છે, એટલે સદિશનું આ ત્રિપરિમાણની અંદર શું થઈ ગયું દોસ્તો, વિભાજન થયું, હવે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ બેઝિક રીત, આપણે આગળ વાત કરી ગયા ત્રિકોણ, ત્રિકોણની રીત અને સમાંતર બાજુ ચતુષ્કોણની, હવે સદિશોના સરવાળા માટેની બેઝિક રીત, પહેલા તો પ્રશ્ન એવો થાય કે આપણી પાસે ત્રિકોણની રીત છે, સમાંતર બાજુ ચતુષ્કોણની રીત છે, તો પછી શા માટે બેઝિક રીત, તો વિચારો હું તમને એમ કહું કે મારે બે સદિશનો સરવાળો કરવો છે, તો તમે કહેશો સર આપણી પાસે ત્રિકોણની રીત તો છે જ, હું તમને એમ કહું ત્રણ નો કરવો, પાંચ સદિશ દસ સદિશનો સરવાળો કરવો છે તો શું કરશો, જો તમારી પાસે ત્રિકોણની રીત છે તો ત્રિકોણની રીતથી શું કામ થશે, તો પહેલા મેં એક સદિશ દોર્યો, એ સદિશ એના શીર્ષ પર બીજાનું પૂછ આવે એ રીતના દોર્યું, આનું પરિણામ મેળવ્યું,
બરાબર આ બે સદિશનું કામ થયું આ સદિશ આર આવ્યો એ અને બી હતા હવે હવે મારે એના ઉપર ત્રીજો સદિશનો સરવાળો કરાવવો છે તો મારે શું કરવું પડશે જે પરિણામ આવ્યું ને એમાં મારે ત્રીજાને ઉમેરવો પડશે તો એમાં હું ત્રીજાને ઉમેરી દઉં સદિશ સી ધારો કે આ ઉમેરો એનું ફરી પાછું એક પરિણામ મળે એ પરિણામને આર ડેશ કહું હજી એક ચોથાની વાત કરવી છે તો હજી મારે શું કરવું પડે ચોથો સદિશ લેવો પડે એને આની અંદર એડ કરવો પડે એનું પરિણામ લેવું પડે એમાં હજી એક આવ્યો પાંચમો એને ઉમેરવો પડે ફરી પાછું હજી આવીને આવી રીત દોસ્તો ચાલ્યા જ કરશે બેનો સરવાળો કર્યો પરિણામ આવ્યું એમાં ત્રીજો ઉમેરો પરિણામ લો પાછું ઉમેરો પરિણામ પાછું ઉમેરો પરિણામ પાછું 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 કેટલે સુધી જશો બહુ લાંબુ થશે દોસ્તો એટલે આ મેથડ એક કંટાળાજનક થઈ જાય બે હોય ત્યાં સુધી ઇનફ છે આપણે દોરી શકીએ ત્રણ હોય તો ઇનફ છે દોરી શકાય જેમ જેમ સદિશ વધતા જાય તો પછી આપણા માટે શું થાય કંટાળાજનક થાય એટલા માટે આપણે કોની જરૂર પડી બેઝિક રીતની જરૂર પડી તો માની લો કે આપણે એમ કહીએ આપણી પાસે કોઈ સદિશ છે સદિશ એ ના ઘટકો જો બીજી રીતે પણ લખી શકાય બીજી રીતે આ રીતના લખાય કૌંસમાં ax ay આનો મતલબ શું થયો આનો મતલબ આવો જ થયો ax i કેરેટ પ્લસ ay j કેરેટ એટલે ઘણી વખત તમને આ રીતે ઘટકો સ્વરૂપે આપ્યું હોય ધારો કે સદિશ a બરાબર 2, 3 છે તો આપણે જાતે સદિશ બનાવવો પડશે શું તો આનો મતલબ એવો થયો 2i કેરેટ પ્લસ 3j કેરેટ કારણ કે મેથ્સમાં તમે શીખીને આવ્યા છો પેલો યામ x યામ બીજો યામ y યામ ક્લિયર ચાલો b ના ઘટકો સદિશ b ના ઘટકો સદિશ b ના ઘટકો થશે bx, by is equal to bx i કેરેટ પ્લસ by j કેરેટ બરાબર bx i કેરેટ પ્લસ by j કેરેટ હવે ધારી લો કે આજુ મારી પાસે એક સદિશ છે સદિશ c તો સદિશ c એના ઘટકો શું થાય તો કે cx, cy is equal to cx i કેરેટ પ્લસ cy j કેરેટ આ ત્રણેય ત્રણનો મારે સરવાળો કરવો છે જો આ ત્રણેયનો મારે સરવાળો કરવો હોય તો જેનો મને પરિણામ મળશે ધારી લો પરિણામ મને મળે છે r તો સદિશ r બરાબર સદિશ a પ્લસ સદિશ b પ્લસ સદિશ c ચાલો સદિશ a બરાબર શું તો સદિશ a બરાબર લખી દઉં ax i કેરેટ પ્લસ ay j કેરેટ સદિશ b બરાબર શું bx i કેરેટ પ્લસ by j કેરેટ c બરાબર શું cx i કેરેટ પ્લસ cy j કેરેટ દરેકના i દરેકના x ઘટકને ભેગા કરી દે અને બધામાંથી i કોમન લઈ લે તો ax પ્લસ bx પ્લસ cx કૌંસની બહાર શું લખવું પડશે i કેરેટ પ્લસ bx પ્લસ by પ્લસ bz કૌંસની બહાર શું લખવું પડશે j કેરેટ આ શું કહેવાય જો આને શું કહી શકીએ આપણે આ રીતે લખી શકીએ r x i કેરેટ પ્લસ r y j કેરેટ તો આ શું થયું દોસ્તો જો r x જે મળ્યો ને r x એ બધાના x ઘટકનું પરિણામ છે અને r y જે મળે છે એ બધાના y ઘટકનું પરિણામ છે બરાબર r x બધાના x ઘટકનું પરિણામ અને r y એ બધાના y ઘટકનું પરિણામ છે તો બેઝિક રીતમાં શું ખબર પડી તમને બેઝિક રીતનો મતલબ એવો થયો કે દરેકના x ઘટકનો સરવાળો દરેકના y ઘટકનો સરવાળો કરજો કોઈ પણ સદિશ તમને આપેલા હોય દરેકના x ઘટકનો સરવાળો કરો દરેકના y ઘટકનો સરવાળો કરો એટલે તમારો પરિણામી સદિશ તૈયાર થઈ જાય દાખલા તરીકે આપણે અલગથી લખીએ માનો કે આ જ સદિશ છે ઉપરનો અને આ ત્રણે ત્રણ જે છે અથવા તો અલગથી બતાવી દો સમજો PQR લઈએ આપણે સદિશ p બરાબર મારી પાસે આવું છે px i કેરેટ પ્લસ py j કેરેટ પ્લસ pz k કેરેટ ત્રિપરિમાણમાં લઈએ પછી q લીધો સદિશ q બરાબર qx i કેરેટ પ્લસ qy j કેરેટ પ્લસ qz k કેરેટ ત્રીજો છે આપણી પાસે r તો નહીં લઈએ આપણે t લઈ લઉં સદિશ t બરાબર
tx i caret plus ty j caret plus tz k caret. તમને પૂછે ચાલો આ ત્રણ સદિશ છે આ ત્રણે ત્રણનું પરિણામ શું? તો સિમ્પલ પરિણામ દોસ્તો, સિમ્પલ શું લખી શકે પરિણામની અંદર? તો કે સદિશ r બરાબર શું લખાય? તો કે ત્રણેયના x ઘટક, ત્રણેયના x ઘટક એટલે આ થયા, ત્રણેયના y ઘટક અને ત્રણેયના z ઘટક એનો સરવાળો કરી દો. તો લખી આ રીતે px plus qx plus tx, કયો કેરેટ આવશે? i કેરેટ plus py plus qy plus ty, કયો કેરેટ? j કેરેટ. સેમ રીતે pz plus qz plus tz, કયો કેરેટ? k કેરેટ. આ થઈ ગયું બેઝિક રીત, સિમ્પલ છે. બેઝિક રીતની અંદર સરળતા શું રહેશે આપણી? તો કે દરેકના x ઘટકનો સરવાળો થાય, દરેકના y ઘટકનો સરવાળો થાય, દરેકના z ઘટકનો સરવાળો થાય. જેની પાસે x ઘટક નથી તેનો સરવાળો ધ્યાનમાં નહીં લેવાનો, y ઘટક ન હોય તો જ્યારે y ઘટકનો સરવાળો કરતા હોય ત્યારે એને ધ્યાનમાં નહીં લેવાનું. ખ્યાલ આવશે બરાબર? આ સદિશોના સરવાળા માટેની કઈ રીત થઈ? બેઝિક રીત થઈ. હવે આપણે આગળ એક ચર્ચા કરી ગયા હતા સમાંતર બાજુ ચતુષ્કોણની રીત, એની મદદથી આપણે હજુ કામ વિચારવું છે. થોડુંક વિચારીએ તો હવે જે આપણી પાસે અહીંયા ચર્ચા થશે એ સદિશોના સરવાળા માટેની સમાંતર બાજુ ચતુષ્કોણની રીત, બેઝિક. પેલા તો આ રીત સમજાવી આપણે, આ રીત સમજાવો અને બેઝિક રીતની મદદથી કામ કરીએ, એના ઘટકો ઉપર કાર્ય કરીએ. તો અહીંયા થોડુંક ડિફરન્ટ વિચારવું છે, પેલાની જેવું છે? હા, થોડુંક છે એના જેવું, પણ થોડુંક ડિફરન્ટ વિચારવું છે. માની લો કે હું પેલા એમ કહું, મારે આ સદિશ લેવો છે સદિશ એ, અને બીજો એક સદિશ લીધો મેં આ સદિશ બી, બરાબર? આ સદિશ એ, આ સદિશ બી, આનો મારે પરિણામ લાવવાનું થશે. એટલે અહીંયા ઓપી, આ ઓક્યુ. હવે પરિણામ મેળવવું છે એટલે આપણે શું કરીએ, એની બાકીની જે બાજુઓ છે સંલગ્ન બાજુઓ એને આપણે ડ્રો કરી દઈએ, સંલગ્ન બાજુઓ દોરી અને ચતુષ્કોણને આપણે પૂરો કરી દઈએ. તો અહીંયા આપણું આ શું કહેવાય? પરિણામ કહેવાય. આ પરિણામ મેળવો આપણને સદિશ આર. હવે તમે વિચારજો, આ સદિશ બી છે તો એની સામેની બાજુ જે છે આને પણ શું કહેવાય? સદિશ બી કહેવાય. આ એ છે તો એની સામેની બાજુ પણ શું કહેવાય? સદિશ એ કહેવાય. જે આપણે ત્રિકોણની રીતમાં કામ કર્યું છે એ જ કામ અહીંયા કરીએ છીએ. એટલે આ સદિશ બી થયો તમારો અને આ સદિશ થઈ ગયો એ, બરાબર? ક્લિયર? ચાલો હવે હવે આપણે એવું વિચારીએ કે આ જે ભાગ છે ને, એટલે પેલા તો એ સમજી લો કે ભાઈ પરિણામી સદિશ છે ને, બે સદિશ, આ બંને સદિશ એકબીજા સાથે થીટા જેટલો ખૂણો બનાવે છે. અને આ જે પરિણામ આપણું મળ્યું છે એ પરિણામ ધારી લો કે સદિશ એ સાથે આલ્ફાનો ખૂણો બનાવે છે, બરાબર? ચાલો હવે થોડુંક આગળ વિચારીએ. અને સદિશ બી જે છે એના આપણને અહીંયા બે ઘટક મળશે. સદિશ બી ના બે ઘટક, અહીંયા લંબ દોરી દીધો, આ નામ આપી દીધું એન, અહીંયા નામ આપી દીધું ધારો કે એમ. તો આ ઘટક અહીંયા તમારો સદિશ છે, જો તમને દેખાશે અહીંયા આ રીતે સદિશ છે, બરાબર? આ સદિશ બી. હવે સદિશ બી ને આપણે શું કર્યું? તો કે લંબ દોરી અને બે ઘટક પાડી દીધા, એટલે આ ઘટક મળશે બી એક્સ ઘટક મળે, અને આ શું કહેવાય? બી વાય. એટલે અહીંયા લખીએ બી એક્સ, કયો કેરેટ? આઈ કેરેટ. આ શું લખાય? બી વાય જે કેરેટ. ઓકે, હવે ચાલો હવે મેઇન પોઈન્ટ ઉપર આવી જઈએ. સદિશ એ, આ સદિશ એ છે એક્સ અક્ષની દિશામાં છે, તો આને આમ લખી શકાય સદિશ એ બરાબર એ એક્સ આઈ કેરેટ. એનો બીજો કોઈ ઘટક નથી, કારણ કે માત્ર સદિશ એક્સ અક્ષની દિશામાં જ છે. સદિશ બી, એના કેટલા ઘટક પડ્યા? બે ઘટક, બી એક્સ આઈ કેરેટ પ્લસ બી વાય જે કેરેટ. હવે આ બે ની મદદથી આપણને પરિણામી સદિશ મળ્યો, કયો? સદિશ આર. તો એને લખાય પરિણામી, પરિણામી સદિશ. ચલો પરિણામી સદિશ કેટલો આવ્યો તમારો? સદિશ આર બરાબર સદિશ એ પ્લસ સદિશ બી. ચલો એ અને બી જે છે
एनी वेल्यू एड करिए तो इज इक्वल टू ए बराबर शू छे ए एक्स आई केरेट बी बराबर बी एक्स आई केरेट प्लस बी वाई जे केरेट। चलो आई केरेट वाला ने अपने भेगा करी दिए जे केरेट ने भेगा करिए तो ए एक्स प्लस बी एक्स काउंस नी बार आई केरेट आवशे प्लस लखाय अहीं बी वाई जे केरेट कोना बराबर सदिश आर बराबर। हवे आपणे सदिश आर जे छे ने एनुं मूल्य जोईए छे एटले मानांक लेवो पड़े तो मोड सदिश ए बराबर शुं थाय अंडर रूट घटकोना वर्गोना सरवाळानुं वर्गमूळ आ रीते लखाय। चलो आनो काउंस छूटो पाड़शो एक्स प्लस वाई आखा पद नो स्क्वेर होय तो एनुं सादरूप शुं अपाय एक्स स्क्वेर प्लस टू एक्स बी एक्स प्लस बी एक्स स्क्वेर प्लस बी वाई स्क्वेर थशे आ रीते। हवे आना माटे विचारो तमे बी एक्स स्क्वेर प्लस बी वाई स्क्वेर अने ए एक्स स्क्वेर पहेला आटलुं विचारीए सदिश ए छे एनो एक ज घटक छे ए एक्स तो एने खाली ए वडे पण बतावी शकीए तो अंडर रूट मात्र दर्शाव्युं ए वडे एटले ए स्क्वेर प्लस टू ए बी एक्स प्लस बी एक्स स्क्वेर प्लस बी वाई स्क्वेर तमे आनुं आ जे छे ने सदिश बी एनुं तमे मूल्य मेळवो तो आवुं थशे सदिश बी एनुं मूल्य एटले मोड सदिश बी बराबर अंडर रूट बी एक्स स्क्वेर प्लस बी वाई स्क्वेर आ वर्गमूळ छे ने बराबर नी पहेली बाजु मोकली दो स्क्वेर थाय तो बी स्क्वेर बराबर बी एक्स स्क्वेर प्लस बी वाई स्क्वेर लखाय आनी जग्या पर लखी देशो बी स्क्वेर तो हवे आपणी पासे एक ज बाबत वधी छे अहींया बी एक्स तो आकृति परथी तमे जोवा जाओ तो तमने आइडिया आवशे के अहींया तमे जो तो सदिश ए अने बी वच्चे केटलानो खूणो छे थीटानो तो अहींया आ पण खूणो केटलानो होय थीटानो होय थीटानो होय तो आ बी एक्स केटला मळे बी वाय केटला मळे हवे तमने आवडे छे तो बी एक्स केटला मळशे दोस्तो बी एक्स बराबर जे सदिशनो मूल्य एक्स अक्ष साथे खूणो छे एटले कोस थीटा बी वाय बराबर बी साइन थीटा थशे आ रेडी। चलो बी एक्स बराबर शू आई गयु बी कोस थीटा तो अहीं लखी दे आपणुं सूत्र शू थशे मोड सदिश आर बराबर अंडर रूट ए स्क्वेर प्लस टू ए बी एक्स प्लस बी स्क्वेर आ टाइपनुं समीकरण छे तो अंडर रूट ए स्क्वेर प्लस टू ए बी कोस थीटा प्लस बी स्क्वेर हवे आने आ रीते लखी शकाय जो तो बी स्क्वेर छेल्ले एनो आगळ लई लउं छुं तो ए स्क्वेर प्लस बी स्क्वेर प्लस टू ए बी कोस थीटा क्लियर। तो याद राखजो के कोई पण बे सदिश नो सरवाळो होय अने एनुं तमारे मूल्य जोईतुं होय कोई पण बे सदिश नो सरवाळो होय અને એનું તમારે મૂલ્ય જોઈતું હોય તો શું કરવાનું તો કે અંડર રૂટ પહેલા પહેલો પદ છે એનો વર્ગ બીજાનો વર્ગ પ્લસ ટુ એ બી કોસ થીટા એ સૂત્ર પ્રમાણે ચાલવાનું। સપોઝ કે તમને આવું આપી દીધું છે માનો કે તમને એમ કીધું કે મોડ સદિશ એફ વન પ્લસ એફ ટુ જોઈએ છે તમારે એફ વન પ્લસ એફ ટુ તમારી પાસે છે અને એફ વન પ્લસ એફ ટુ બરાબર શું છે એફ છે સદિશ છે તમને એમ કે ભાઈ સદિશ એફ નું મૂલ્ય મેળવો હતો તો તમારે શું કરવાનું તો કે અંડર રૂટ બે કયા કયા છે f1 અને f2 છે તો f1 સ્ક્વેર પ્લસ f2 સ્ક્વેર પ્લસ 2f1 f2 cos થીટા આ રીતે ધ્યાનમાં લેવાનું છે ખ્યાલ આવશે। હવે એક બાબત આપણે વિચારવાની રહી એ જે બાબત આપણે વિચારવાની છે એક દિશા માટે છે આલ્ફા આજે આલ્ફા છે ને અહીંયા એ આલ્ફા એના માટે વિચારું છું તો આકૃતિ પરથી હું ધ્યાનમાં લઉં તો ટેન આલ્ફા આલ્ફા એટલે શું થાય સામેની બાજુ છેદમાં પાસેની બાજુ થાય। ચલો આકૃતિને થોડુંક ફરી પાછું લઈએ આપણે ધ્યાનમાં સમજો કે ભાઈ તમારી પાસે બે સદિશ હતા આ રીતે બરાબર સદિશ એ સદિશ બી
तमे समांतर बाजू चतुष्कोण पूरो कर दीधो आ रीते आ थई गयो तमारू परिणामी सदिश आर। अहींया तमने बे घटक मळेला सदिश बी ना, एटले आ आपणो सदिश बी हतो बराबर। सदिश बी अहींया मळे छे बी एक्स आई केरेट बी वाय जे केरेट सॉरी अहींया पी छे ओ पी ओ क्यू અહીંયા એમ અને અહીંયા એન છે, આટલું આપણી આકૃતિની અંદર છે, ક્લિયર છે। ચાલો આકૃતિ પરથી અહીંયા આપણો ખૂણો બનતો તો કેટલો આલ્ફાનો, તો આપણે અહીંયા શું લઈ શકીએ ટેન આલ્ફા, ટેન આલ્ફા ટેન નું સૂત્ર શું થાય સામેની બાજુ છેદમાં પાસેની, તો ત્રિકોણ જો આખો ત્રિકોણ કયો બનશે ત્રિકોણ એમ એન ઓ, ટેન આલ્ફા એટલે સામેની બાજુ થશે એમ એન પાસેની બાજુ થશે ઓ એન। MN કેટલા છે દોસ્તો, તો MN બરાબર છે BY છેદમાં ON એટલે બે ભાગ પડશે OP plus PN, OP plus PN તો BY ના છેદમાં OP એટલે શું A અને PN એટલે શું BX તો tan alpha। ચાલો હવે તમારી પાસે BY બરાબર શું હતું, BY એટલે કયો ઘટક થશે બી સાઇન થીટા છેદમાં એ પ્લસ બી એક્સ, બી એક્સ એટલે બી કોસ થીટા, તો આલ્ફા બરાબર ટેન ઇનવર્સ બી સાઇન થીટા છેદમાં એ પ્લસ બી કોસ થીટા, એટલે આ સૂત્ર તમે યાદ રાખી શકો બરાબર। ખૂણો કોની વચ્ચેનો લેવાનો, બે સદિશ વચ્ચેનો, ઉપર તમારી પાસે જે બીજો સદિશ હોય એ આવશે એટલે બી સાઇન થીટા છેદમાં એ પ્લસ બી કોસ થીટા, એટલે આના ઉપરથી આપણે આલ્ફાને કરતા બનાવીએ તો આલ્ફા આપણને શું આપે દિશા આપશે, ખ્યાલ આવશે ઓકે।